गुजरात पर साइक्लोनिक सर्क्युलेशन नी असर। हाल सवारना 7:30 वाग्यानी स्थितिनी जो वात करिए तो कच्छना मुंद्रा मां भारे वरसाद नोंधायो छे। क्या जिल्ला मां भारे वरसाद नी आगाही। आगामी 5 दिवस सुधी गुजरात मां क्या जिल्लाओ मां धोधमार वरसाद पड़वानी छे अने क्या जिल्लाओ मां क्यू एलर्ट आपवामां आव्यु छे एना विशे खास वात करवानी छे। जो तमे पण गुजरातनी पड़े पड़नी माहिती मेळववा मांगो छो तो हमणाज आ चेनलने सब्सक्राइब करो अने कमेंटमां आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुपमां जोड़ावानुं चूकशो नहीं। आ आगाहीथी वधी जशे धबकारा। आ 3 जिल्लामां रेड एलर्ट। समग्र गुजरातमां 5 दिवस बनी रहेशे भारे। आगामी 5 दिवस राज्यना मोटा भागना विस्तारोमां वरसादी माहौल बनवानी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। नमस्कार, तमारा બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર। અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી છે। આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનને કારણે વરસાદની શક્યતા છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે આગામી 5 દિવસના વરસાદની વાત કરવાની છે। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓને લગતી તમામ માહિતી ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર YouTube ચેનલ પર મળી રહેશે। અને સાથે સાથે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે। દરેક જગ્યાએ રાજ્ય સરકાર માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવી છે। હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલ માટે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। રાજ્યમાં વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે। જો કે આપણે વિરામ તો કહી જ ન શકીએ, કારણ કે ગુજરાતમાં છૂટો છવાયો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ ચાલુ જ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ એટલે કે 6 જુલાઈથી 10 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે। આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। અમદાવાદ શહેરમાં પણ આગામી 5 દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે। સ્કાયમેટના અનુમાન મુજબ આજે એટલે કે 7 જુલાઈએ અમરેલી, ભાવનગર, આણંદમાં ભારે વરસાદનું અનુમાન છે તો 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે। સ્કાયમેટના અનુમાન મુજબ આ 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, આણંદમાં ભારે વરસાદનું અનુમાન છે તો 8 જુલાઈએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। હવામાનની વેબસાઇટ સ્કાયમેટ મુજબ આગામી 8 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। 8 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદર ખાસ કરીને આ 5 જિલ્લાઓમાં જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ સ્થિતિઓ ફરી એકવાર સાનુકૂળ બની છે। આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું 16 કળાએ ખીલી ઉઠશે। હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 7 જુલાઈના રોજ રેડ એલર્ટની જો વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આજે અમરેલી, ભાવનગર અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હાલ કચ્છના મુંદ્રામાં સારો વરસાદ પડી રહ્યો છે।
गुजरात में चौतरफ वरसादी माहौल जामी चुक्यो छे। राजकोट, गीर सोमनाथ, अमरेली, अमदावाद सहित अनेक जिल्लाओं में वरसाद थई रह्यो छे। आगामी 5 दिवसों में गुजरात में कई जगह वरसाद वरसे तेनु भारतीय हवामान विभागे अनुमान जाहिर कर्यु छे। भारतीय हवामान विभागे जाहिर करेला अनुमान अनुसार गुजरात में चोमासानी स्थिति मजबूत बनी रही छे, जेने लीधे समग्र राज्य में हवामाननी असर थशे। खास करीने दक्षिण गुजरात अने महाराष्ट्रना हवामाननुं जोरदार परिवर्तन आवशे, जेने लीधे अमुक विस्तारोमां गाजवीज साथे मध्यम थी हळवो वरसाद वरसी शके छे। नोंधनीय छे कि हवामान विभागे जाहेर करेला वेधर बुलेटिन अनुसार दक्षिण गुजरात उपर अरबी समुद्र नजीक साइक्लोनिक सर्क्युलेशननी स्थिति बनी छे, जेने लीधे गुजरातमां हवामानने असर वर्ताई रही छे अने अमुक विस्तारोमां गाजवीज साथे मध्यमथी हळवो वरसाद पड़ी शके छे। आ वखते सौराष्ट्रमां खूब सारो वरसाद थवानी आ राउंडमां संभावना रहेली छे। मेघराजा फरी गुजरातना केटलाक विस्तारोमां धमाकेदार बेटिंग करी रह्या छे। गईकाल रातथी ज राज्यना घणा विस्तारोमां वरसाद वरसी रह्यो छे। गईकाल रातथी ज अमदावाद, गांधीनगर, खेड़ा, साबरकांठा, अरवली, बोटाद, तापी, अमरेली जेवा विस्तारोमां वरसाद वरसी रह्यो छे। केटलाक विस्तारोमां भारे वरसाद वरसी रह्यो छे तो केटलाकमां हळवो वरसाद वरसी रह्यो छे। वरसादने कारणे ठेर ठेर वरसादी पाणी भराया छे। भारे वरसादने पगले रसनड़िया नदी में घोड़ापूर आव्यु छे। वरसाद ने कारणे खेतरो जे छे ते मोड़ासा तालुकाना बेट में फेरवाई गया छे। छेल्ला 24 कलाक में गुजरातना 173 तालुका में वरसाद नोंधायो छे, जेमां खंभात में 5 इंच, अमदावाद में 4.5 इंच, नड़ियाद में 4.5 इंच, जलालपोर में 4.25 इंच, मोड़ासा अने सीहोर में 3.5 इंच वरसाद, आणंद में 3.5 इंच, तारापुर में 3.5 इंच वरसाद नोंधायो छे, ज्यारे बोटाद अने धंधुका में 3-3 इंच वरसाद नोंधायो छे। आ उपरांत संखेड़ा अने पेटलाद में पण 3-3 इंच वरसाद नोंधायो छे, ज्यारे वढवाण में 3 इंच, उमराड़ा में 2.5 इंच, बरवाड़ा अने मेहमदावाद में 2.5 इंच, मेहसाणा अने मेघरज में 2.25 इंच वरसाद खाबक्यो छे। तमाम दर्शक मित्रों ने खास विनंती के गुजरात, भारत अने विश्व ने लगता तमाम महत्वना समाचारों तेमज सरकारी योजनाओं, सरकारी भर्ती तेमज कृषि एटले के एग्रीकल्चर ने लगता तमाम समाचारों मेळवा माटे हमणां ज द काजल सुवा गुजराती समाचार एटले के आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं, कारण के आ चेनल पर तमने मळशे गुजरात ने लगता तमाम समाचार ए पण सचोट अने साची माहिती साथे। तो हमणा चेनल ने सब्सक्राइब करो अने माहितगार रहो गुजरातनी पड़े पड़नी अपडेट, विश्वना महत्वना समाचार, सरकारी योजनाओ, सरकारी भर्ती अने एग्रीकल्चर तेमज तमाम पॉजिटिव स्टोरी नी साथे। तो बस हमणा ज आ चेनल ने सब्सक्राइब करो। तो बस आजना वीडियो में एटलू, जल्दी ज मळीशुं एक नवा वीडियो नी साथे। त्यां सुधी जोता रहो द काजल सुवा यूट्यूब चेनल। नमस्कार।